સમાચારમાં આજે શું ચીન શ્રીલંકા સહિતના દેશોને કરજની જાળમાં ફસાવી રહ્યું છે શ્રીલંકાની રાજધાની કોલંબોના ઉત્તરથી પશ્ચિમ સુધી ચારે બાજુ ફેલાયેલી છે ચીની રોકાણની માયાજાળ શું શ્રીલંકામાં ચીની રોકાણની ભાગીદારી એ કરજના માધ્યમથી આંતરમાળખાકીય સુવિધાઓ પર કબજો કરવા માટે છે

સ્તાનમાં અભ્યાસ માટે વિદ્યાર્થીનીઓની લડત કાબુલમાં આ બળે શરૂ કરી ગુપ્ત શાળા કરાચીમાં તામિલ હિન્દુ સમુદાયે મારી અમન ઉત્સવની ઉજવણી કરી આ પૈકીની કેટલીક ખબરો બીબીસી સમાચારમાં શ્રીલંકાની બદહાલ હાલત કોઈનાથી છુપાયેલી નથી પણ આપને ખબર છે કે શ્રીલંકા પર ચીનનું મોટું દેવું છે આ કરજ પૈકી અડધા ઉપરાંતના કરજની જાણકારી તો વિશ્વ બેંક અથવા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને પણ નથી કવર સ્ટોરીમાં આજે તેની જ ચર્ચા કરીશું કે શું શ્રીલંકા ચીની દેવાના બોજ સ્થળે દબાઈ ગયું છે શ્રીલંકામાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખાસ કરીને ખાદ્યાન્ન અને ઈંધણની ભારે અછત છે શ્રીલંકાને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષની મદદની તાત્કાલિક જરૂર છે પણ એક મોટી સમસ્યા છે હવે આંતરરાષ્ટ્રીય કોષ શ્રીલંકાને મદદ કરે તે માટે ચીનને રાજી કરવું પડશે કારણ કે ચીને લેખિતમાં આપવું પડશે કે તેણે શ્રીલંકાને કેટલી લોન આપી છે પણ એ ખબર નથી કે ચીન આવું લેખિતમાં આપશે કે નહીં ચીને માત્ર શ્રીલંકામાં જ નહીં પણ ઘણા વિકાસશીલ દેશમાં ભારે રોકાણ કર્યું છે અને આ બધા દેશના હાલ પણ કઈક અંશે આ ખાસ અહેવાલ જોઈએ અમે એક રહસ્યનો પીછો કરી રહ્યા છીએ ચીન શ્રીલંકામાં શું ઈચ્છે છે આખા શ્રીલંકામાં આ પ્રકારના અનેક સંકેતો દેખાય છે બસ તમને ખબર હોવી જોઈએ કે તે તમારે ક્યાં શોધવાના છે જે અમને ખબર પડી રહી છે જે સત્ય છે તેની સામાન્ય લોકોના જીવન પર ખાસ કરીને પર ઘણી અસર પડી શકે છે એક બ્રિટિશ ગુપ્તચરે આરોપ લગાવ્યો હતો કે ચીન ઘણા દેશોને કરજના જાળમાં ફસાવીને પછી તેના પર દબાણ ઊભું કરે છે કહેવાય છે કે જ્યારે કેટલાક દેશો ચીનને કરજ ચૂકવી નથી શકતા ત્યારે ચીન તેમના પર દબાણ કરીને બંદર જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પડાવી લે છે જેને કારણે ચીન દુનિયાભરમાં તેનો રોફ જમાવે છે શ્રીલંકાનું હમ્મન ટોટા બંદર ચીની રોકાણથી બન્યું હતું પણ બે હજાર સત્તરમાં આર્થિક સંકટમાં ફસાયેલી શ્રીલંકા સરકાર ચીની સ્વામિત્વ ધરાવતી કંપનીને આ બંદર વેચવા મજબૂર થઈ શું અહીં ચીને કરજની જાળ ફેલાવી હતી શું આપણે કંગાળ થઈ ગયેલા શ્રીલંકામાં આવું થતું વધારે જોઈશું શું અન્ય વિકાસશીલ દેશોમાં પણ આ પ્રકારે થતું જોઈશું આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે શ્રીલંકા ચીનનું સૌથી મોટું કરજદાર નથી જાણકારોનું કહેવું છે કે શ્રીલંકાનું ચીની કરજ તેના જીડીપીના માત્ર આઠ પોઈન્ટ ચાર ટકા જ છે પણ માલદીવ્સનું કરજ ત્રીસ પોઈન્ટ છ ટકા છે ત્યારે કોંગોનું કરજ

હંબન ટોટામાં ફર્યા બાદ ખબર પડે છે કે માત્ર બંદર પૂરતું જ ચીની રોકાણ નથી અમે મહિન્દ્રા રાજપક્ષ ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચ્યા છીએ આ જુઓ તેને બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચાયા છે પણ તે તેના નિર્માણ ખર્ચને પહોંચી વળવા સંઘર્ષ કરે છે તેનું નામકરણ રાષ્ટ્રપતિના ભાઈ પરથી રાખવામાં આવ્યું છે હજુ અમે હંબન ટોટામાં છીએ આ હોસ્પિટલ જુઓ તેમાં પણ ચીની રોકાણ છે આ પ્રોજેક્ટને પણ ગોટાબાયા રાજપક્ષેના પરિવાર સાથે અને તેમને મળેલી કથિત લાંચ સાથે જોડવામાં આવે છે અહીં બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એક મોટા કન્વેન્શન સેન્ટરને પણ આપણે ભૂલવું ન જોઈએ રાજધાની કોલંબોના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ચીની રોકાણનું વિસ્તરણ થયેલું જોવા મળે છે પોર્ટ સિટી શહેરના તટીય વિસ્તારમાં બનેલી છે તેને એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવાનું લક્ષ્યાંક છે તેને ચીનના પૈસાથી બનાવવામાં આવ્યું છે અને તેના અડધા ભાગ પર ચીની કંપનીનું સ્વામિત્વ છે અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે આ ચીનના કરજથી નથી બન્યું પણ તેમાં ચીનની હિસ્સેદારી છે ગવર્નમેન્ટ ઇઝ નોટ ઇન્વોલ્વ ઇન સેટિંગ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અહીંના કાયદા કાનૂનને બનાવવામાં ચીની સરકારની કોઈ ભૂમિકા નથી એટલું એટલા માટે કહી શકાય કારણ કે તમામ શ્રીલંકાની સરકારના નિયંત્રણમાં છે આ શહેરને કેવી રીતે બનાવવું અને વિકસિત કરવું તે શ્રીલંકાના નિયંત્રણમાં છે એક એવું સાચું છે કે ચીની રોકાણથી અહીંની આધારભૂત સંરચનાઓમાં ઝડપ આવી છે જેમાં ચીની કરજ પણ સામેલ છે પણ આ એવી ચીજ છે જેની અમને લાંબા સમયથી જરૂરત હતી તો શું આ માત્ર કરજની જાળનો મામલો નથી તો સત્ય એ છે કે ઘણા સ્વતંત્ર નિરીક્ષકોનું કહેવું છે કે આપણે કરજના જાળના નેરેટિવ થી બચવું જોઈએ કારણ કે શ્રીલંકામાં ઘણી બાબતો એવી છે જે તેને લઈને વિરોધાભાસ પેદા કરે છે જેવું કે હંબાન ટોટા બંદરની શરૂઆત શ્રીલંકાએ કરી હતી ચીને નહીં ચીનના સૈન્ય જહાજો તેનો ઉપયોગ નહીં કરી શકે અને આમ કરતાં તેમને રોકવા માટેના અવરોધો પહેલાથી જ અહીં ઉપલબ્ધ છે મોટેભાગના પ્રોજેક્ટ મોંઘા છે અને ચીન સ્ટ્રેટેજિક એસેટ્સની જગ્યાએ સફેદ હાથી છે કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે ચીનના કરજની જગ્યાએ ચીનની સૈન્ય શક્તિ વધારવાની જગ્યાએ સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચારને વધાર્યો છે બ્રિટનના ઉપનિવેશ હોવાના અવશેષ હજુ મોજૂદ છે છતાં પણ કોઈ પ્રકારની નવ ઔપનિવેશિક યોજનાની જગ્યાએ અકસ્માતે પણ ચીન લેણદારના રૂપમાં પોતાની ભૂમિકાને કારણે વિકાસશીલ દેશોના ભાગ્યમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે શ્રીલંકાએ આઈએમએફ પાસેથી ત્રણ અબ્બસ ડોલર્સના કરજની માગ કરી છે તેના આવેદન પર વાત કરવા પહેલાં આઈએમએફ એ જોવા માગે છે કે ચીનના કરજનું શું થશે શું ચીન થોડી રાહત આપશે કે પછી બીજું કંઈ થશે એ સ્પષ્ટ નથી કે ચીન મોટી રાહત આપવાની ભૂમિકામાં છે કે નહીં પણ ચીનના સમર્થન વગર પુનર્ગઠન શક્ય નથી પણ શું તે સમસ્યા હોઈ શકે છે હા એ સમસ્યા હોઈ શકે કારણ કે ચીન સાથે સહમતિ બનાવવી પડશે તેણે ઘણા દેશોને કરજ આપી રાખ્યું છે જે દબાણમાં છે એટલે જે તેઓ શ્રીલંકામાં કરશે તે અન્ય જગ્યાએ કરવું પડશે શ્રીલંકા તે માઇટ હેવ ટુ ફોલો કરજના જાળ પર ચર્ચા છોડી પણ દઈએ તો પણ ચીન દ્વારા અન્ય દેશોને આપેલા કરજ પર સમસ્યા ઊભી થાય છે જેને લઈને બેલ આઉટ આપવામાં પરેશાની થઈ શકે છે ઘણા લોકોનું માનવું છે કે જો આ કરજની જાળ નથી તો પણ ચીન દ્વારા આપવામાં આવેલા કરજમાં પારદર્શિતાની કમી છે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ અંતર્ગત મોટાભાગના દેશોના કરજમાં પારદર્શિતા છે રોકાણ છુપાવવામાં નથી આવ્યું તેને લોકોની નજરથી બચાવી નહીં શકાય સંશોધકોનું માનવું છે કે ચીને વિકાસશીલ દેશોને જે કરજ આપ્યું છે તેમાંથી અડધાથી વધુ રોકાણની જાણકારી વિશ્વ બેંક કે આઈએમએફને નથી આપવામાં આવી શ્રીલંકાના વડાપ્રધાને હાલમાં જ દસ પાંચ કરોડ ડોલર્સના ચીની કરજની બાબતને સાર્વજનિક કરી છે જેને પહેલાં કોઈને જણાવવામાં આવ્યું નહોતું અને સવાલ એ છે કે ચીન શ્રીલંકાના કરજ પર જે નિર્ણય લેશે તેની ચીની કરજ લઈ ચૂકેલા અન્ય દેશો પર કેવી અસર પડશે ચીન શ્રીલંકામાં શું કરશે આ રહસ્યનો જવાબ કદાચ તેને ખુદ ખબર નથી આ મુશ્કેલી તેણે પેદા ન કરી હોય પણ આ મામલે ઉતાવળે પગલા ભરવા પડી રહ્યા છે હવે સમસ્યા એ છે કે શ્રીલંકા અને અન્ય દેશો જ્યાં વૈશ્વિક સંકટમાં ફસાયેલા છે તેમને મદદ અથવા પુનર્ગઠનની જરૂરત છે પણ આ મદદ આપશે કોણ અને કેવી રીતે મળશે સમાચારમાં આગળ શિકાગોમાં માસ શૂટિંગમાં છ વ્યક્તિના મોત શંકાસ્પદની ધરપકડ કરાઈ અફઘાનિસ્તાનમાં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓની લડત કાબુલમાં આ બળે શરૂ કરી ગુપ્ત શાળા લઈએ વિરામ વિરામ બાદ બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે હું છું કલ્પના શાહ અમેરિકાના શિકાગોમાં સ્વાતંત્ર્ય દિવસની પરેડ ચાલી રહી હતી ત્યારે માસ શૂટિંગ થતા છ લોકોના મોત થયા અમેરિકા પોલીસે આ પછી એક શંકાસ્પદની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું કે બાવીસ વર્ષના રોબર્ટ ક્રિમિયોએ છાપરા પર ચડી હાઈ પાવર રાઇફલથી દર્શકો પર ગોળીબાર કર્યો હોવાનું જણાય છે આ ઘટનાથી ભારત દોડ ભાગ થઈ હતી મને લાગ્યું કે રાઇફલ દ્વારા આપી રહ્યા છે પણ જ્યારે મેં લોકોને ભાગતા જોયા તો હું પણ મારા પુત્રને લઈને ભાગવા લાગ્યો અમે બિલ્ડિંગની પાછળ ભાગી ગયા અને મેં મારા પુત્રને કચરા ટોપલીમાં છુપાવી દીધો એશ ખાઈશ તે ભયાનક હતું મને ખાલી મારી પુત્રીને સુરક્ષિત સ્થાને લઈ જવાનો વિચાર આવ્યો અને હું તેની સાથે ભાગવા લાગી તેનું બૂટ રસ્તામાં પડી ગયું અને તે ગભરાઈ ગઈ હતી હું તેને સુરક્ષિત રાખવા માગતી હતી

There's nothing guaranteed about our democracy, nothing guaranteed about our way of life. We have to fight for it, defend it, and earn it by voting. રશિયાએ લિસીચેન્સ્ક કબ્જે કરી લીધા પછી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્યને પૂર્વ યુક્રેન તરફ વધુ વેગ સાથે આગળ વધવા આદેશ આપ્યો છે રશિયન ટીવી પર પુતિન સૈન્યને એમ કહેતા જોવા મળ્યા કે નક્કી કરેલી યોજના મુજબ બીજા મોરચે આગળ વધો આ નકશામાં આપ જોઈ શકો છો તેમ લિસીચેન્સ્ક કબ્જે કર્યા બાદ લુહાન્સ્ક વિસ્તાર હવે રશિયાના કબજામાં છે રશિયન સૈન્ય હવે દોનેસ્ક વિસ્તારમાં બોમ્બમારો કરી રહ્યું છે આ વિસ્તારના યુક્રેનિયન ગવર્નર સરી હેદીએ બીબીસીને કહ્યું કે લુહાન્સ્કને રશિયા સામે ગુમાવવું એ ઘણું પીડાદાયક છે પણ તેમણે એમ પણ કહ્યું કે આ માત્ર એક લડાઈ છે જે તેઓ હારી ગયા પણ યુદ્ધ નહીં વધુ માહિતી બીબીસી સંવાદદાતા જો ઇનવુડ પાસેથી મને લાગે છે કે લુહાન્સ્કને કબજે કરવું ઘણી મોટી બાબત છે રશિયા માટે આ તબક્કે ઘણી મોટી વાત છે કેમ કે તેઓ તેને વિજય તરીકે દેખાડી શકે છે તેઓ આ બંને વિસ્તાર એટલે કે લુહાન્સ્ક અને ડોનેસ્કને મેળવવાનો પ્રયત્ન ઘણા સમયથી કરી રહ્યા છે આ બંને વિસ્તારમાં અહીંને ડોનબાસ તરીકે ઓળખાય છે તેમણે પૂર્વ યુક્રેન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યારથી જ તેમની નજર અહીં હતી અને જો યુક્રેનના દ્રષ્ટિકોણથી વિચારીએ તો થોડુંક વિચિત્ર લાગે કેમ કે તેઓ આ ઘટનાને મુસીબત રીતે નહીં પણ સફળતા તરીકે લેખાવી રહ્યા છે કેમ કે લોહાન્સ્ક વિસ્તારનો બચાવ જે રીતે થયો તે રીતે તેઓ કહે છે કે લાંબો સમય લાગ્યો તેમણે જે રીતે બચાવ કર્યો તેને લીધે જ રશિયાને આ પ્રદેશ જીતતા મહિનાઓ લાગ્યા તેથી મને લાગે છે કે બંને તરફથી સફળતાનો પોતાનો પક્ષ રજૂ થાય છે તે વિરોધાભાસ સર્જે છે અફઘાનિસ્તાનમાં હાલમાં સાડા ચાર હજારથી વધુ તાલિબાની નેતાઓ મૌલવીઓ અને વરિષ્ઠ વિદ્વાનોની બેઠક મળી હતી જોકે માત્ર પુરુષોની હાજરી અને મહિલા અધિકારીઓની કોઈ પણ વાત ના કરાતા માનવાધિકાર સંગઠનો તેની ટીકા કરી રહ્યા છે તાલિબાને કિશોરીઓને સ્કૂલે જતાં રોકી તેને બસો નેવું દિવસથી વધુનો સમય થઈ ગયો કિશોરીઓને શિક્ષણ આપતા રોકતો હોય તેવો વિશ્વમાં એકમાત્ર દેશ અફઘાનિસ્તાન છે તાલિબાને વૈશ્વિક સમુદાયને તેને માન્યતા આપવા માટે અપીલ કરી છે પણ રાજદ્વારીઓ માને છે કે યુવતીઓના શિક્ષણને રોકવાનો મામલો તેમાં સૌથી મોટો અવરોધ છે બીબીસી સંવાદદાતા યાલદા હકીમે કાબુલમાં વિદ્યાર્થીનીઓ સંચાલિત એક ગુપ્ત શાળાની મુલાકાત લીધી હતી કાબુલના પરા વિસ્તારમાં આવેલી જેટલી વિદ્યાર્થીનીઓ રોજ અભ્યાસ કરવા ગભરાતી ગભરાતી આવે છે આજે બહુ ઓછી સંખ્યા છે તેઓ કેમેરાની સામે આવવા અને ઓળખ છતી થઈ જાય તે માટે ડરી રહી છે લગભગ દિવસોથી માત્ર કારણે તેમને ક્લાસરૂમમાંથી દૂર રાખવામાં આવી રહી છે ભય અને જોખમ હોવા છતાં આ યુવતીઓએ અમને કહ્યું કે આ પ્રકારે જાતે જ શાળા ઉભી કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો તેઓ તેમના નવા શાસક વિશે બોલતા પણ ડરે છે છે વિદ્યાર્થીનીઓ માટે શાળા ન ખોલવી ક્રૂરતા અમને છોકરાઓ જેટલો જ ભણવાનો અધિકાર છે અમને શાળાએ પરત ન બોલાવવા એ તાલિબાનોની ક્રૂરતા છે તેમના શિક્ષક અને નીડર વિદ્યાર્થીનીઓ પણ તેમને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે

પણ જેવી વિદ્યાર્થીનીઓ શાળા માટે જવા લાગી સત્તાધીશોએ જાહેરાત કરી કે ઘરે પરત ફરો અચાનક નીતિમાં થયેલા બદલાવથી લાખો લોકો નિરાશ થયા અફઘાનિસ્તાન હાલ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેની ચર્ચા કરવા સાડા ચાર હજારથી વધુ તાલિબાની નેતાઓ મોલવીઓ અને વિદ્વાનો ભેગા થયા હતા પરંતુ તેમની ચર્ચામાં મહિલાઓના અધિકારની વાતનો ઉલ્લેખ ઉલ્લેખ જ થયો સલોરામ નસરુલ્લા વેહસી એ બે વિદ્વાનો પૈકીના એક હતા કે જેમણે વિદ્યાર્થીનીઓને ફરીથી શાળાએ મોકલવાની વાત કરી વિદ્યાર્થીનીઓને શાળાએ મોકલવાના તાલિબાનોના પ્રતિબંધો શું બિન ઇસ્લામિક છે છોકરાઓ કે છોકરીઓ કોઈને પણ શાળાએ મોકલવાનો પ્રતિબંધ એ બિન ઇસ્લામિક છે અને તાલિબાનો કહે છે કે તેઓ અભ્યાસના વિરોધી નથી તેઓ જલ્દીથી શાળા શરૂ કરશે જ્યારથી તાલિબાન સત્તા પર આવ્યું છે ત્યારથી મહિલાઓ અને છોકરીઓના જીવનમાં રાતોરાત નાટકીય પરિવર્તન આવ્યું છે હવે અફઘાનિસ્તાનના વિકાસ મામલે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ પણ ચિંતા છે જો તાલિબાન તેમના મૂળભૂત હક આપવાનો ઇનકાર કરશે તો લાખો વિદ્યાર્થીનીઓ અને મહિલાઓનું જીવન અંધારામાં ધકેલાઈ જશે બીબીસી સમાચારમાં સમય વધુ એક વિરામનો આગળ જોઈશું કરાચીમાં તામિલ હિન્દુ સમુદાય મારિયમ્મન ઉત્સવની ઉજવણી કરી આ મંદિર પર અગાઉ હુમલો કરી ગણેશજીની મૂર્તિ તોડી પડાઈ હતી હું છું કલ્પના શાહ કરાચીમાં તામિલ હિન્દુઓએ તેમના મંદિર પરના હુમલાના ત્રણ સપ્તાહના વિલંબ પછી વાર્ષિક મારિયમ્મા ઉત્સવ ઉજવ્યો આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂજા અને શોભાયાત્રાના સમયમાં ફેરફાર કરાયો તો ઉજવણી સમયે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી જોઈએ બીબીસી સંવાદદાતા કરાચીનો તામિલ હિન્દુ સમુદાય મારી અમ્મન એટલે કે મારી માતાનો ઉત્સવ ઉજવી રહ્યો છે મારી માતાને વરસાદના દેવી પણ કહેવાય છે તેમની પૂજા વરસાદ સાથે કોલેરા ઓરી અને અછબડા જેવી બીમારીઓથી મુક્તિ મેળવવા માટે પણ કરાય છે આ ઉત્સવ અને ઘરોમાં આથી દરમિયાન મંદિર લીમડાના પાંદડા બાંધેલા જોવા મળે છે છે કરાચીમાં આશરે તામિલ હિન્દુઓ વસે ભારતની જેમ અહીં પણ મારી ઉત્સવ માતા માનતેર કાફી પ્રસાદ વગેરે મેં आ, माता का आ, मटका ले जाते हैं रात में जो रथ निकालते हैं माता का जितने कम्युनिटी के हमारे तमिलन मद्रासी है सारे एक जगह जमा होते एक कट्टा और मारियमन कितना भरे जोश व खरोश से बनाते हैं ये मारी टेंपल है जहां कुछ रोज़ पहले शदत पसंदों ने यहां रखी हनुमान की मूर्ति को नुकसान पहुंचाया था अभी मूर्ति को यहाँ से हटा लिया गया है जब ये हमला हुआ तब यहाँ मारी अमन फेस्टिवल की तैयारियाँ जारी थी सिक्योरिटी एजेंसीज़ की अश्योरेंसेस के बाद अब दोबारा कुछ दिन के बाद ये फेस्टिवल मनाया जा रहा है मंदिर पर हमला नहीं एफआईआर नोंदवणारा संजीव कहु के हवे स्थिति काबू में छे इस साथ बहुत पुर सुकून है एरिया में कराची में और माता रानी के त्यौहार बहुत भरपूर तरीके से मना रहे जो कि आ मंदिर पर करायला हुमला पची रात्रि निकलती शोभा यात्रा दिवसा समय आयोजित कराई होती જેમાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ ભાગ નહોતા લઈ શક્યા હોટેલ રેસ્ટોરાં સર્વિસ હવે ચાર્જ નહીં લઈ શકે તેના પર બીબીસી કાર્ટુન સ્કીટથી જ ની કલમે જોઈએ આજનો વ્યંગ બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ કાલે ફરી મળીશું આ જ સમયે